देवभूमि द्वारका में कल्याणपुर टंकारिया गाम पानी में डूब्यू। ग्रामजनों मते टंकारिया इतिहास में सौथी वधु वरसाद खाबक्यो। गळाडूब पानी में घर की साथ लोग जलमग्न थया। दूर दूर सुधी जमीन नामो निशान न हो दृश्य सामने आया। पशुपालकों पोताना पशुओं ने बचावा माटे मरणियों प्रयास करता जोवा मळ्या। राजकोट में उपलेटाना लाट गाम में आंब फाट्यू। बार इंच जेटलो वरसाद खाबकता समग्र गाम जलमग्न बन्यू छे। गाम वच्चेथी नदीनी जेम धसमसतो पाणीनो प्रवाह वहेतो जोवा मळ्यो। गामना जनजीवन ने भारे असर पहोंची। समग्र गाम बेटमां फेरवाता लोको असरग्रस्त थया छे। लाट गाम थी उपलेटा तरफ आववानो रस्तो पण बंद करायो। लाट गाम दा पादर मां गळाडूब पाणी वह्या छे। भारे वरसाद ने कारणे समग्र गाम आसपास जळબંબાકાર ની સ્થિતિ। લોકોએ પણ પાણી થી બચવા સુરક્ષિત આશરો લીધો। ગામ ની સાથે સાથે સીમ વિસ્તાર માં ખેતરો પણ જળમગ્ન થયા છે। કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ કરાયો। રાજકોટના ધોરાજી ઉપલેટા તાલુકાને મેઘરાજાને ઘમરોળ્યા। ધોરાજીના ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે। મુશળધાર વરસાદને કારણે ગામ વચ્ચેથી પાણીનો પ્રવાહ વહેતો થયો। ગામની શેરીઓ અને રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઉપલેટા તાલુકાના ગામોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। ગ્રામ્ય વિસ્તારમાં બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અવિરત વરસાદને કારણે તલગણા ભીમોરા મજેઠી સબજિયાળામાં કેડસમાં પાણી ભરાયા। લોકોના ઘરમાં પણ પાણી ભરાતા ઘર વખરી પલળી। ધોરાજી ઉપલેટા અને અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। પાટણવાવ સુપેડી સહિતના ગામોમાં સાંબેલાધાર વરસાદથી ગ્રામજનો સાથેનો સંપર્ક કપાયો। રસ્તા પર પાણી ભરાયા તો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો। લાઠીબોરા મજેઠીનો કોઝવે પાણીમાં ગરકાવ થતા અવરજવર બંધ કરાયો। राजकोट जिल्लाना धोराजी पाटणवावमां धोधमार वरसाद। पाटणवावमां एक कलाकमां 5 इंच वरसाद वरसता समग्र गाम पाणी पाणी। पाटणवावमां सीझनो कुल 40 इंच जेटलो वरसाद नोंधायो। પોરબંદરના ખેડ પંથકમાં 19 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। બપોર સુધીમાં જ ખાબકેલાથી ભારે વરસાદથી રોડ રસ્તા જળમગ્ન બન્યા। ચારે બાજુ વરસાદથી પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। પોરબંદરના ખેડ પંથકમાં વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો। ભારે મેઘ ખાંગાની પરિસ્થિતિને કારણે ઉપરાપ નીચે ધરતીના બદલે દરિયો બન્યો। ખેડ પંથકની ખેતીની જમીનોમાં મોટા પાયે ધોવાણ થયું। ક્યાંક કેળસવા તો કેટલીક જગ્યાએ ગળાડૂબ પાણી ભરાયા। જૂનાગઢ માણાવદરના ઘેડના ગામોમાં જળબંબાકારની સ્થિતિ। ધુંધુબી નદીમાં પાણી આવતા જિંજરી ગામમાં પાણી ઘૂસ્યા। ઇન્દ્રા ભિંડોરા સહિતના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા। ભારે વરસાદ થતા ઉજત ઉબેણ નદીમાં વધુ પાણી આવવાની શક્યતા। જૂનાગઢના બાંચવામાં અંધાધાર વરસાદ। બજારોમાં ભરાયા વરસાદી પાણી। અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યા। ભારે હાલાકી સતત વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે। બાંચવા નજીક ઘેડના મોટા ભાગના ગામમાં હજુ નથી ઓસર્યા વરસાદી પાણી। ગીર સોમનાથના ગીર ગઢડામાં અવિરત વરસાદી માહોલ। ભારે વરસાદથી ગીર ગઢડા અને ધોકડવા વચ્ચેના રોડ પર પાણી ફરી વળ્યા। બોખડાના પાણી પુલ પર ફરી વળતા અવરજવર બંધ કરવાની ફરજ પડી। ગીર સોમનાથના ઉનામાં નદી નાળામાં પૂરની સ્થિતિ। મછુન્દ્રી નદીમાં સીઝનમાં બીજી વાર ઘોડાપૂર। ગીર જંગલ ભારે વરસાદને પગલે મછુન્દ્રી નદી ગાંડી દૂર બની। વહીવટીતંત્ર દ્વારા લોકોને નદીના પટ પરથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી। ભરૂચ શહેરમાં વરસ્યો વરસાદ। શહેરના સેવાશ્રમ રોડ પાંચબત્તી પટા તળાવ અને કુરજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ભારે હાલાકી। દીવના દરિયામાં કરંટ સાથે ઊંચા મોજા જોવા મળ્યા, જેને કારણે તંત્ર પણ સાબદું બન્યું। પર્યટકોને દરિયા કિનારાની નજીક ન જવા માટે જણાવાયું। સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા બંદોબસ્ત પણ ગોઠવાયો। દીવના દરિયા કિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પર્યટકોએ દરિયા કિનારે વરસાદની મોજ માણી સાથે આહલાદક વાતાવરણનો પણ આનંદ માણ્યો। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાબકતા રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું। ગીર ગઢડામાં વરસાદે સારી બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી। અંકુલાલી ગામને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ।
गीर सोमनाथ में धोधमार वरसाद ने कारण मालण नदी में घोड़ापूर आता नगड़िया गाम संपर्क विहोण बन्यु। नगड़िया गामना लो लेवल कोजवे पर शाही नदी पानी फरी वर्ता कोजवे गरकाव थयो। तुलसी श्याम और गीर गढ़ा में जाम्यो वरसादी माहौल। गीर सोमनाथ में गीर गढ़ा में अविरत मेघमहर सारो वरसाद पड़ता खेडूतों में खुशी माहौल। कोड़ीनार में 1 इंच वरसाद जारे सूत्रापाड़ा तालाला वेरावल और ऊना में हलवा झापटा पड़ा। पोरबंदर में 2 दिवस विराम बाद मेघराजा की एंट्री। हजू तो 2 दिवस पहला पड़ेला वरसाद पानी ओसरिया नहीं, त्यां फरी वरसाद शुरू थता अनेक विस्तारों में पानी भराई गया। बड़ेज गाम में भारे वरसाद पड़ता समग्र गाम पानी पानी। पोरबंदर की जीवादोरी सबान खंभाड़ा डेम छलकायो। खंभाड़ा डेम संपूर्णपणे छलकाता लोगों में आनंद छवायो। समग्र पोरबंदर जिले ने पानी पूरु पाड़े छे खंभाड़ा डेम। नीचाणवाड़ा 12 गामों ने एलर्ट रहेवा तंत्रए आपी सूचना। जूनागढ़ पंथक में अंजराधार वरसाद। गिरनार में भारे वरसाद थी दामोदर कुंड में पानी नो प्रवाह वध्यो। सवार थी ज पड़ी रहेला वरसाद थी दामोदर कुंड बे कांठे। जूनागढ़ केशोद में भारे वरसाद खाबक्यो। सतत वरसाद ने कारण समग्र विस्तार में पानी पानी दृश्य जोवा मळ्या। रस्ता पर पानी भराई जता राहदारी ने हालाकी वेठवानो वारो आव्यो। जूनागढ़ जिला में फरी वरसादी माहौल जाम्यो। सतत चौथा दिवसे जिलाना ग्राम्य विस्तार में मेघराजा की धमाकेदार बेटिंग। झांझरड़ा चौकड़ी मधुरम काळवा चौक सहित विस्तार में धोधमार वरसाद वरस्यो। भारे वरसाद ने कारण केटलाक विस्तारों में वरसादी पानी भराया। जूनागढ़ बाळियाहाटी तालुका में वरसाद। बाळियाहाटी शहर तेमज आसपासना गामडाओं में सर्वत्र वरसाद। गोठणडू पानी भराता लोगों ने अवरजवर करवामां मुश्किल। जूनागढ़ बाळियाहाटी में भारे वरसाद थता जलबंबाकार। फूलकूना वोकड़ा में पानी आता नीचाणवाड़ा विस्तारों में पानी भराया। स्टेशन प्लॉट पटेल समाज माधवनगर सहित विस्तार में पानी भराया। गार्डन में पानी भराता तलाव जेवा दृश्यों सर्जाया। जूनागढ़ माणावदर में भारे वरसाद थी नदी नु जलस्तर वध्यु छे। धसमसता पानी ने कारण रिवरफ्रंट की बन्ने बाजू की रेलिंग तणाई। रसाला डेम वधु ओवरफ्लो थता सर्वत्र जलबंबाकार की स्थिति सर्जाई। रिवरफ्रंट की नजीक जवा पर लोग माटे प्रतिबंध फरमावायो। नवसारी जिला में फरी वरसादी माहौल छवायो। शहर में धानेरा पॉइंट स्टेशन रोड सहित नीचाणवाड़ा विस्तारों में वरसाद पानी भराया। मुख्य रस्ता पर पानी भराता शालाएं जता विद्यार्थियों ने नौकरियात वर्ग ने हालाकी भोगवी पड़ी। नवसारी में धोधमार वरसाद ने कारण नदी नाला में घोड़ापूर। भारे वरसाद ने कारण पूर्णा अंबिका और कावेरी में धसमसतो प्रवाह जोवा मळ्यो। जूज और केलिया डेम में पण पानी की भारे आवक नोंधाई। नवसारी जिला में उपरवास में भारे वरसाद थी डेम में नवा नीर की आवक। वांसदा तालुका में आवेला जूज अने केलिया डेम भरायो। केलिया डेम में कुल 457.78 क्यूसेक पानी की आवक नोंधाई। जूज डेम में 343.34 क्यूसेक पानी की आवक। वलसाड जिला में जाम्यो वरसादी माहौल। तापी में 2 इंच थी वधु वरसाद खाबक्यो। साथ ज पारड़ी धरमपुर कपराड़ा में पण वरसाद खाबक्यो। सारो वरसाद पड़ता खेडूतो थया खुशखुशाल। वलसाड में धोधमार वरसाद थी मधुबन डेम में पानी की भरपूर आवक। मधुबन डेम की सपाटी 72.25 मीटर पहुंची। उपरवास में वरसाद थी डेम में 29,261 क्यूसेक पानी की आवक। जेनी सामे रूल लेवल जाळवा डेम में 14,000 क्यूसेक पानी दमणगंगा नदी में छोड़ायु। मधुबन डेम में 6 दरवाजा छे खोलवामां आव्या। सूरत शहर अनेक विस्तारों तळाव में फेरवाया। वरसाद थी रस्ताओ बेट में फेरवाता अनेक लोग अधवचे अटवाया। वाहनों पानी में बंद पड़ता लोगों खेंची ने ली जवानी फरज पड़ी। सूरत में भारे वरसाद थता खाड़ियों स्तर वध्या। लिंबायत की मीठी खाड़ी दृश्यों सामे आव्या। नदियों स्तर वधता पालिकाए मॉनिटरिंग कर्यु शुरू। खाड़ियों जलस्तर में वधारो थता रहेणाक विस्तार में पानी भराया। सूरत जिला में सतत बीजा दिवसे वरसादी माहौल यथावत। बारडोली शहर और आसपासना विस्तारों में धोधमार वरसाद खाबक्यो। सतत धोधमार वरसाद ने कारण सामान्य जनजीवन खोरवायु। धंधार्थे जता लोगों की साथ शालाए जता विद्यार्थियों पण भींजाया। सूरतना चलथाण में पण धोधमार वरसाद खाबक्यो। विस्तार में भारे वरसाद ने कारण पानी नो निकाल न थता पानी भराया। नीचाणवाड़ा विस्तारों में पानी भराता स्थानिकों ने हालाकी।
કેટલાક વિસ્તારોમાં કચરો ખુલ્લામાં ફેંકાયો હોવાથી પાણીમાં કચરો તરતો થયો, જેનાથી રોગચાળો ફેલાવવાની પણ ભીતિ. સુરત શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થયા. સર્જન સોસાયટી બહાર કેડસમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ. એપાર્ટમેન્ટના રહીશો બહાર ન નીકળી શકતા રોષે ભરાયા. મનપાની પ્રિમોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ. ભારે વરસાદને કારણે શહેરના તમામ રોડ પર પાણી ભરાયા. વરાછાના ગરનાળામાં પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણી ઓછું થતાં વરાછા ગરનાળું શરૂ કરવામાં આવ્યું. જોકે પાણીમાંથી પસાર થવાને કારણે વાહનો બંધ પડ્યા. મુશ્કેલીનો સામનો કરવો પડતા લોકોએ મનપા પ્રત્યે રોષ ઠાલવ્યો. સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી લોકોને હાલાકી. ઉધના રોડ નંબર 9માં ઘરોની અંદર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. રહીશોની ઘર વકરી સહિત અનાજ પણ પલળી ગયું. ઇલેક્ટ્રિક ઉપકરણો પલળતા મોટું આર્થિક નુકસાન થયું. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ હાલત બગાડી. ખેતરો જાણે કે તળાવ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દૂર દૂર સુધી માત્ર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. ખેડૂતોએ વાવણી નિષ્ફળ જવાની સાથે મોટા પાયે ધોવાણ થયાની ભીતિ વ્યક્ત કરી. દેવભૂમિ દ્વારકામાં ફરી ધોધમાર વરસાદ. થોડા વરસાદમાં જ શહેરમાં વરસાદી પાણી ભરાઈ ગયા. વધુ વરસાદ થશે તો ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ હવામાન વિભાગે આપી છે ભારે વરસાદની આગાહી. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં અનરાધાર વરસાદ ખાબક્યો. કલ્યાણપુર પંથકમાં 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ. પાનેલી, ટંકારિયા, રાવલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની જોરદાર બેટિંગ. કલ્યાણપુર તાલુકાના જામરાવલમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધમાકેદાર વરસાદ ખાબકી પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાક બગડી જવાનો ડર. દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ પર વરસાદ બંધ થયા બાદ પણ પાણી ન ઉતરતા પાળો તૂટ્યો. બીચ પાસે ભરાયેલા વરસાદી પાણીના દબાણથી માટી ધસી પડી, જે વરસાદી પાણી સમુદ્રમાં ભળી ગયું. હાલ પાળો તૂટવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વાલાસણ ગામમાં વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ. જામનગર કાલાવડનો જીવાદોરી સમાન ભાલભંડી ડેમ ઓવરફ્લો. ડેમમાં પાણીની આવક થતાં ભાજપ દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા. બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે નવા નીરની પૂજા કરાઈ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 8 ઇંચ વરસાદ વરસ્યો. સુરતના પલસાણામાં પણ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. વડોદરાના શિનોર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. મુખ્ય બજારો માર્ગ ઉપર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા. સાધલી, સેગવા, માલસર, મેંઢોળ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો. નાની ભાગોળ, મોટી ભાગોળ, માલસર રોડ પર પાણી ભરાયા. અમદાવાદના ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. મોડી રાત્રે સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ. થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની પતરામણી. વરસાદ પડતા ખેડૂતોના પાકને પણ નવું જીવનદાન મળશે. જૂનાગઢ શહેરમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ. જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા. પાણી ભરાઈ જતા જોશીપરા અંડરબ્રિજ બંધ થયો. ભવનાથ, કાળવા ચોક, ઝાંઝરા ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ. ધોરાજીના પીપળિયા ગામમાં પણ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. પીપળિયા ગામ અંધરાધાર 6 ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું. ઇન્દિરાનગર વિસ્તારના અનેક ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયા. પીપળિયા ગામથી ઇન્દિરાનગર સોસાયટી તરફ જવાનો રસ્તો પણ બંધ થયો. સુરતમાં કડોદરા વિસ્તારમાં વરસાદી પાણી. ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગ પર કેડસામાં પાણી ભરાયા. સુરતના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે સંજીવની હોસ્પિટલના પ્રવેશ દ્વાર પાસે પાણી ભરાયા. પ્રવેશ દ્વાર પાસે પાણી ભરાતા દર્દીઓને સગાવાલાઓને મુશ્કેલી પડી. સુરતના ઓલપાડમાં ભારે વરસાદ વચ્ચે વૃક્ષ ધરાશાય. અવિરત વરસાદને પગલે મુશ્કેલી સર્જાઈ. અમદાવાદની સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળ્યું. સાબરમતી નદીમાં પાણીના સ્થાને જળકુંભી જોવા મળી.
સુરતના ભટાર વિસ્તારમાં ભારે વરસાદને કારણે દિવાલ પડી અલથાણ ટર્નામેન્ટની પ્રોટેક્શન વોલ રાત્રિના સમયે પડી વલસાડના મુકુંદ ઓવરબ્રિજથી શુગર ફેક્ટરી ઓવરબ્રિજની હાલત બિસ્માર બ્રિજ વચ્ચે મસ મોટા ખાડા પડતા વાહનોના ટાયર ફસાયા વડોદરાના ડભોઈ નગરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરોથી પ્રજા પરેશાન ચોમાસાના સમયે ગટરના દૂષિત પાણી વરસાદી પાણીમાં ભળતા રોગચાળો ફેલાવવાનો ભય